નમસ્કાર. આજનો દિન મહિમા, આજની તારીખ 14 માર્ચ. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. બર્નાર્ડ શોએ વિશ્વના ઘડવૈયા તરીકે જે 8 વૈજ્ઞાનિકો ગણાવ્યા છે તેમાંના એક આઇન્સ્ટાઈનનો જન્મ તારીખ 14 માર્ચ 1879 રોજ જર્મનીમાં થયો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિક હતા. નવીનતમ શોધોને કારણે હાલના યુગમાં પણ તેમની એક વૈજ્ઞાનિક તરીકે નોંધપાત્ર ગણના થાય છે. તેમણે પદાર્થ વિજ્ઞાન અને ગણિત વિષયનું શિક્ષણ લીધું. 26 વર્ષની ઉંમરે તેમનો સાપેક્ષવાદ અંગેનો લેખ પ્રસિદ્ધ થયો હતો. ખગોળશાસ્ત્રીઓએ ખગ્રાસ ગ્રહણના ફોટા દ્વારા તેમના સિદ્ધાંતની સાબિતી આપી. વિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન માટે નોબલ પારિતોષિક મળ્યું. પશ્ચિમની સત્તાઓના પાશવી બળ સામે ગાંધીજીની માનવતાની વાતોએ તેમના માટે ભક્તિભાવના ઊભી કરી હતી. ઇઝરાયલ તરફથી આઇન્સ્ટાઈનને રાષ્ટ્રપતિ બનવા માટે ઓફર થઈ હતી ત્યારે તેમણે અસ્વીકાર કરતા કહ્યું, હું તો માત્ર વિજ્ઞાનની સમસ્યાઓ ઉકેલી જાણું, માનવ અને માનવીતાને લગતા પ્રશ્નો સામે લડવાની મને આવડત જ નથી. એટમ બોમ્બના આવિષ્કાર માટે આ માણસે એટલા આંસુ વહાવ્યા કે ભાગ્યે જ કોઈ માણસ એમની ઉત્તરાવસ્થામાં આટલું રડ્યો હશે. ઈસવીસન 1955માં 76 વર્ષની વયે આ મહાન વૈજ્ઞાનિકનું નિધન થયું. 4થા વિશ્વયુદ્ધ વખતે માનવજાત પાસે ફક્ત પથ્થરોના જ શસ્ત્રો રહેશે એમ એમની આગાહી યાદ રાખી વિશ્વ શાંતિ જાળવી રાખીએ એ જ સાચી અંજલિ ગણાશે.